બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધીનોજ ગામ ખાતે આવેલા રામાપીર મંદિરથી ભગવાન શ્રી રામ પછી હવે કૃષ્ણ જન્મભૂમિને લઈને આહવાન કર્યું. ધીનોજ ગામ ખાતે આવેલા રામાપીર મંદિરથી ભગવાન શ્રી રામ પછી હવે કૃષ્ણ જન્મભૂમિને લઈને આહવાન કર્યું. ધીનોજમાં આવેલા રામાપીર મંદિર ખાતે પરમ પૂજ્ય રાજરાજેશ્વર યોગીરાજ રૂકડનાથજી મહારાજના નેતૃત્વ હેઠળ લક્કડનાથજી મહારાજની જીવન સમાધિની સાનિધ્યમાં રામનામ લેખન મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી, જેમાં એક જ મહિનાની અંદર 1,51,00,000થી વધારે રામનામ લેખન કરવામાં આવ્યું અને હજુ પણ આ લેખન યથાવત છે. રૂકડનાથજી મહારાજે સમગ્ર રાષ્ટ્રને કૃષ્ણ જન્મભૂમિને લઈને આહવાન કર્યું છે કે જ્યાં સુધી રામ જન્મભૂમિની જેમ કૃષ્ણ જન્મભૂમિનું ભવ્ય નિર્માણ ન થાય ત્યાં સુધી લક્કડનાથજી મહારાજની જીવન સમાધિ દિવજમાં કૃષ્ણ નામ લેખન કરવામાં આવશે. સાથે સાથે જણાવ્યું હતું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, હતું અને રહેશે. ભાવિન પાવસાર, ડેશ ટીવી, મહેસાણા. ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થઈ રહી છે, એ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અમારા યોગીરાજ રૂકડનાથજી મહારાજના સાનિધ્યમાં સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને એ સંપૂર્ણ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ અમારા ધીણોજ ગામની અંદર આખું ગામ એક જ જગ્યાએ ભગવાનની પ્રતિષ્ઠા થતી જોઈ શકે એની પણ વ્યવસ્થા અમારા ગામે કરેલી છે અને એનો સંપૂર્ણ કાર્યક્રમ અહીંયા રામાપીર મંદિરથી, ધીણોજ ગામના રામાપીર મંદિરથી એની શોભાયાત્રા નીકાળી અને અમારા મોટા હાઈસ્કૂલના મેદાનની અંદર LED ની અંદર અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે.